નમસ્તે વિદ્યાર્થી મિત્ર, જય શ્રી કૃષ્ણ બધાને. હું છત્રોલા પારુ સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ એમનો પાઠ 3 સ્વાદથી પાચન સુધી ભાગ 4 એના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્ર, સ્વાદથી પાચન સુધી એના ભાગ 3 એ તમે બધાએ જોયા હશે. તો ભાગ 3 ની અંદર આપણે સ્વાદથી પાચન સુધીની અંદર ભાગ 3 માં આપણે જોયું હતું કે તમે કેરો ખોરાક લ્યો છો એ ઉપર તમારું શરીર છે, તમારું સ્વાસ્થ્ય છે એ આધાર રાખતું હોય છે. તો વિદ્યાર્થી મિત્ર, મેં ભાગ 3 ની અંદર તમને સમજાવ્યું હતું કે સ્વસ્થ રહો અને મસ્ત રહો એવી એક પ્રવૃત્તિ કરવાનું કીધું હતું. તો એ પ્રવૃત્તિની અંદર તમે બધા એ કરી હશે જ, એટલે તમને ખબર જ હશે કે જે આપણે શરીર માટે જરૂરી એવા પોષક તત્વો છે તેમાંથી મળે છે અને એ ખોરાક આપણે સમયાંતરે લેવો જોઈએ જેથી કરી અને આપણું સ્વાસ્થ્ય છે એ સારું રહે. ત્યાર પછી આપણે ગ્લુકોઝની વાત કરી હતી કે ગ્લુકોઝ છે એ શું કામ આપવામાં આવે છે, એની બોટલ કેવી હોય છે, આ બધું આપણે આગળના વિડીયોમાં જોયું હતું. તો ત્યાર પછી હવે આપણે ભાગ 4 અંદર એક સરસ મજાની વાર્તા છે કે બારીવાળું પેટ. તો તમને બધાને વાર્તા સાંભળવી તો ખૂબ જ ગમે છે. તો વિદ્યાર્થી મિત્ર, બારીવાળું પેટ વાર્તાનું નામ શું છે? બારીવાળું પેટ. તો તમને એવું થતું હશે કે પેટ અને એ પણ બારીવાળું, એ તો વળી કેવું હશે? તો ચાલો આપણે જોઈએ. તો બધા જ વિદ્યાર્થી મિત્ર છે પોતાનું પર્યાવરણની જે ટેક્સ્ટબુક છે એમાં પેજ નંબર 30 ઉપર આ વાર્તા આપેલી છે એ જોવાની છે. તો જો વિદ્યાર્થી મિત્ર, એક માર્ટિન નામના એક સૈનિકની વાર્તા છે. આ બારીવાળું પેટ છે એમાં જે વ્યક્તિ છે એનું નામ છે માર્ટિન. એને બારીવાળું પેટ કેવું છે એ આપણે જોઈએ. તો એ માર્ટિન છે એ સૈનિક છે. કોણ છે? સૈનિક છે. ઈસવીસન 1822 વાત કરી છે વિદ્યાર્થી મિત્ર. કઈ સાલની વાત કરી છે? એટલે કે ઘણા વર્ષો અગાઉની વાત કરેલી છે કે 1822 જે માર્ટિન છે એ 18 હતો અને ખૂબ જ તંદુરસ્ત હતો. શું કામ તંદુરસ્ત હતો? તો કે એ શરીરને જે પોષક તત્વની જરૂર હોય એ બધા જ પોષક તત્વો મળી રહે એવો જે આહાર લેતો, તમારી જેમ એ બહારનું ખાતો ન હતો, એટલા માટે એનું શરીર છે એ ખૂબ જ તંદુરસ્ત હતું. હવે જ્યારે એને શરીરમાં ગોળી વાગે છે ત્યારે એને ખૂબ જ ઈજા થાય છે. સૈનિક હોય છે પણ એને જ્યારે શરીરની અંદર ગોળી લાગે છે ત્યારે એને ખૂબ ઈજા થાય છે. એ સમયે તેની સારવાર માટે ડોક્ટર બ્યુમોન્ટને બોલાવવામાં આવ્યા હતા. હવે એની સારવાર તો કરવી પડે. એને જ્યારે શરીરની અંદર ઘા પહોંચે છે, ઈજા પહોંચે છે, એટલે સારવાર માટે આપણે કોની પાસે જઈએ? તો કે ડોક્ટર પાસે. તો ડોક્ટરનું નામ હોય છે બ્યુમોન્ટ. બ્યુમોન્ટ નામના ડોક્ટર છે એ માર્ટિનની સારવાર માટે આવે છે. ડોક્ટર બ્યુમોન્ટ છે એ માર્ટિનના શરીર ઉપર જે ઘા વાયગા હોય છે, જ્યાં વાયગું હોય છે, બધા ઘા છે એ પહેલાં વ્યવસ્થિત સાફ કરી દે છે અને એના ઉપર બધી પટ્ટી બાંધી અને પટ્ટા લગાવી દે છે. આમ ઘણા સમય પછી, એટલે કે આ જે માર્ટિનને ગોળી વહી ગઈ અને ઝાઝો સમય થઈ જાય છે, એટલે કે 1.5 વર્ષ જેટલો સમય લાગી જાય છે, 1.5 વર્ષ પછી છે એના શરીર ઉપર જે ઘા હોય છે, જે 1.5 વર્ષ પહેલાં લાગ્યું હોય છે ગોળી, એ શરીરની અંદર જે ઘા લાગ્યા હોય છે બધા સાફ થઈ જાય છે, એટલે કે મટી જાય છે. પરંતુ એમાંનો એક ઘા છે એ હજી પણ મટ્યો નથી. 1.5 વર્ષ પછી ડોક્ટરે જોયું તો એક વસ્તુ સિવાય માર્ટિનના ઘા છે એ બધા જ રૂઝાઈ ગયા હતા. તેના પેટમાં મોટું કાણું હતું. કયો એક ઘા નહોતો રૂઝાણો? તો કે એના શરીરની અંદર એના પેટમાં એક કાણું થઈ ગયું હતું. તે કાણું છે લચેલી ચામડીથી, એટલે કે ફૂટબોલના રબરની જેમ ઢંકાયેલું હતું. જેવી રીતે ફૂટબોલ છે એનો બોલ છે રબરથી ઢંકાયેલો હોય છે, એવી જ રીતે માર્ટિનના શરીરની અંદર જે કાણું હતું એ એના શરીરની જે ચામડી હોય છે, લચેલી ચામડી, એનાથી એ કાણું છે એ ઢંકાયેલું હતું. પણ ડોક્ટર બ્યુમોન્ટ છે એ જોવે છે એટલે એમને ખ્યાલ આવી છે. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર કે ચામડીને દબાવતા માર્ટિનના પેટમાં જોઈ શકો. ચામડીને દબાવીએ એટલે માર્ટિનના પેટમાં જે હોય એ આપણે જોઈ શકતા. એટલું જ નહીં, ડોક્ટર કાણામાં ટ્યુબ મૂકી તેમાંથી ખોરાક પણ બહાર કાઢી શકતા હતા. શું કીધું? કે જે ડોક્ટર છે આ બ્યુમોન્ટ, એ માર્ટિનના શરીરની અંદર ટ્યુબ નાખી અને માર્ટિનના શરીરમાં જે ખોરાક હોય છે એ ખોરાક છે એ પણ બહાર મેળવી શકતા હતા અને બધું જોઈ શકતા હતા. એટલે બ્યુમોન્ટ છે એને તો કાંઈક ખજાનો મળી ગયો હોય એવું લાગે છે. શું કામ? તો કે એને હવે ડોક્ટર છે એટલે એને શરીરની અંદર જે જે શોધ કરવાની હોય છે,
જે પ્રયોગો કરવાના હોય છે એવું શરીર એમને મળી જાય છે, એટલે કે એને ખજાનો મળી ગયો હોય એવું ડોક્ટર ડ્યુમોન્ટને લાગે છે. ત્યાર પછી જો શું તમે અનુમાન કરી શકો છો કે તેના પેટ ઉપર અલગ અલગ પ્રયોગ કરવા માટે ડોક્ટર ડ્યુમોન્ટ છે ને કેટલો સમય છે વિતાવ્યો હશે? તો જે આ ડોક્ટર ડ્યુમોન્ટ છે માર્ટિનના શરીર ઉપર અલગ અલગ પ્રયોગો કરે છે, તો એના માટે એ 9 વર્ષનો સમય લે છે. કેટલો સમય? 9 વર્ષ. હવે માર્ટિન છે જે 1822ની અંદર 18 વર્ષનો હતો, તો 9 વર્ષ પછી એટલે કે ખૂબ જ મોટો થઈ જાય છે અને લગ્ન પણ થઈ ગયા હોય છે. હવે એ સમયની અંદર વૈજ્ઞાનિકો જાણતા ન હતા કે ખોરાક છે આપણા શરીરની અંદર કેવી રીતે પચે છે અને પેટમાં રહેલું પ્રવાહી છે એ ખોરાકને પચવવામાં કેવી રીતે મદદ કરે છે. પ્રવાહી એટલે વિદ્યાર્થી મિત્ર આપણા પેટની અંદર જે પાચક રસો છે, જે આપણે ભોજન જમી છીએ એ પચવવામાં મદદ કરતા જે પાચક રસો છે, પ્રવાહી છે, એ શરીરની અંદર કેવી રીતે ખોરાકમાં ભળે છે એ બધું છે પહેલાના સમયમાં વૈજ્ઞાનિકો જાણતા ન હતા. તો ડોક્ટર ડ્યુમોન્ટ છે એ અલગ અલગ પ્રયોગ દ્વારા બધું છે એ ધીમે ધીમે સાબિત કરી બતાવે છે. શું ફક્ત ખોરાકને ભીનો અને પોચો બનાવે છે અને પાચન રસમાં પણ મદદ કરે છે? તો જે પાચક રસ છે આપણા શરીરની અંદર એ ખોરાક છે એ ખોરાકને પોચો બનાવે છે અને પાચનમાં પણ મદદ કરે છે. ત્યાર પછી જુઓ, ડોક્ટર ડ્યુમોન્ટે પેટમાંથી થોડુંક પ્રવાહી લીધું. તે જોવા માંગતા હતા કે એક પ્યાલામાં ખોરાક મૂકી રાખવામાં આવે તો શું થાય છે, શું તે પોતાની જાતે પચે છે? શું કહે છે વિદ્યાર્થી મિત્ર? આ ડોક્ટર ડ્યુમોન્ટ છે એ માર્ટિનના શરીરમાંથી થોડુંક પ્રવાહી છે એ બહાર કાઢી અને ગ્લાસમાં નાખે છે. શું કામ એવું કરે છે? તો કે એ ડોક્ટર છે એ જોવા માંગે છે કે આપણા શરીરની અંદર જે ખોરાક પચે છે એવી રીતે આ પ્રવાહી છે બહાર કાઢી અને પછી જો એમાં ખોરાક નાખવામાં આવે તો ખોરાક છે કેવી રીતે પચે છે એને જોવતું. એટલા માટે તેના માટે તેમણે પ્રયોગ કર્યો, ટ્યુબની મદદથી તેને પેટમાંથી પ્રવાહી કાઢ્યું. ટ્યુબની મદદથી છે માર્ટિનના પેટમાંથી આ ડોક્ટર છે ડ્યુમોન્ટ ઈ છે પ્રવાહી કાઢી લીધે છે. પછી સવારે 8 વાગે તેમણે 10 મિલી પ્રવાહી બહાર કાઢે છે અને સવારે 8 વાગે એમાં 20 જેટલા માછલીના ટુકડા નાખવામાં આવે છે. હવે માછલીના ટુકડા છે એ ઓલા પ્રવાહીવાળા ગ્લાસમાં નાખે છે અને પછી જોવે છે તો કે માછલીના ટુકડાને ઓગળતા કેટલો સમય લાગે છે, પચતા કેટલો સમય લાગે છે. તો સવારે 8 વાગે નાખ્યા હોય છે તો એ બપોરે 2 વાગે જોવે છે ત્યારે એ ટુકડા છે એનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે, એટલે કે ઓગળી જાય છે. તો મિત્ર, આ પ્રયોગ પરથી તેને ખોરાક પચવવામાં કેટલો સમય લાગે છે એ સાબિત કરી બતાવ્યું, એ પણ જોવાનો એને પ્રયત્ન કર્યો. ત્યાર પછી ડોક્ટર ડ્યુમોન્ટ આ પ્રયોગ જુદા જુદા ખોરાક સાથે કર્યા. જેવી રીતે પહેલી વખત એને માછલી સાથે કર્યો કે માછલીના ટુકડા છે એ ગ્લાસમાં નાખે છે, પછી એને એમ થયું કે બીજા બધા ખોરાક છે એને પચવામાં કેટલો સમય લાગે છે એ પણ જોવું છે, તો એ જોવા માટે એને જુદા જુદા ખોરાક છે એ બધા ખોરાક છે વારાફરતી પ્રયોગ દ્વારા જોયા. પછી માર્ટિનના સમયે તે જ ખોરાક આપવામાં આવતો. જ્યારે ગોલા ગ્લાસની અંદર પાચક રસ જે પ્રવાહી હોય છે ગ્લાસની અંદર એમાં જે ખોરાક નાખે ત્યારે જ માર્ટિને એવો એ જ પ્રકારનો ખોરાક આપતા કે જેવી રીતે જો એમાં શાક રોટલી છે રોટલીના કટકા નાખે ગ્લાસની અંદર, તો માર્ટિને પણ એટલી જ રોટલી અને એ જ સમય ઉપર આપવામાં આવતી, જેથી કરીને ખબર પડે કે ખોરાક છે એ પેટમાં સરળતાથી પચી જાય છે કે બહાર પચે છે, અથવા તો પેટમાં પચતા કેટલો સમય લાગે છે એટલે કે આપણા શરીરની અંદર, અથવા તો બહાર જે પાચક રસ કાઢ્યું છે પ્રવાહી કાઢ્યું છે એની અંદર પચતા કેટલો સમય લાગે છે એવા આજે ડોક્ટર છે ડ્યુમોન્ટ એને સાબિત કરવું હતું, એટલે કે પ્રયોગ કર્યો એમને. તો મિત્ર, ડ્યુમોન્ટ છે તે ખોરાક જે ગ્લાસમાં નાખતા એ જ ખોરાક આપણે માર્ટિને આપતા એ વાત કરી. તો હવે ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર કે તમને છે એક કોષ્ટક આપણે બોર્ડમાં આપેલું છે કે ખોરાક પાચન માટે લીધેલો સમય પેટમાં અને પ્યાલામાંના પાચક રસમાં. આપણે અત્યારે વાત કરી કે જે આ ડોક્ટર ડ્યુમોન્ટ છે એ માર્ટિનના પેટમાંથી પ્રવાહી કાઢી અને ગ્લાસમાં નાખે છે, પછી એ ખોરાક છે જે માર્ટિનને ખોરાક આપે એ જ ખોરાક છે એ ગ્લાસમાં નાખે છે અને જોવે છે માર્ટિનના પેટની અંદર એ ખોરાક પચવામાં કેટલો સમય લાગે છે અને ગ્લાસમાં કેટલો સમય લાગે છે. તો એનું એક કોષ્ટક જે ડોક્ટર ડ્યુમોન્ટે બનાવેલું છે એ આપણે જોઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્ર, પેલું છે ઉકાળ્યા વગરનું દૂધ. દૂધ છે પણ કેવું? તો કે ગરમ નથી કરેલું. એમને જે દૂધ હોય આપણે દૂધવાળા ભાઈ આપી જાય અથવા તો જે ઘરે પડ્યું હોય છે દૂધ, એ દૂધ છે ઉકાળ્યા વગરનું હોય એની વાત કરી છે.
તો કે આપણા શરીરની અંદર એ દૂધ તમે પીવો તો પચવામાં કેટલો સમય લાગે છે? તો કે 2 કલાક અને 15 મિનિટ. એવી જ રીતે જે પ્યાલામાં પાચક રસ છે એની અંદર આ દૂધ નાખવામાં આવે તો દૂધને પચતા કેટલો સમય લાગશે? તો કે 4 કલાક અને 45 મિનિટ જેટલો સમય લાગે છે. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ તો ઉકાળેલું દૂધ. પેલું કયું હતું? તો કે ઉકાળ્યા વગરનું દૂધ, અને આ ઉકાળેલું એટલે કે ગરમ કરેલું દૂધ છે. ગરમ કરેલું દૂધ છે વિદ્યાર્થી મિત્ર, તમે પીવો તો તમને તમારા પેટમાં પચતા 2 કલાક થશે. ગરમ કર્યા વગરનું કેટલું હતું? 2 કલાકની વાતે 15 મિનિટ. તો કે આમાં 15 મિનિટ ઓછી થઈ ગઈ. ત્યાર પછી જે ગ્લાસ છે એ ગ્લાસની અંદર પાચક રસ છે એની અંદર આ ઉકાળેલું દૂધ નાખવામાં આવે તો કેટલો સમય લાગે છે? તો કે 4 કલાક અને 15 મિનિટ. જો 2 કલાક ડાયરેક્ટ અહીં ડબલ થઈ ગઈ, 4 કલાક અને 15 મિનિટ. ત્યાર પછી બીજું એક ઉદાહરણ છે, આખું બાફેલું ઈંડું. ઈંડું લીધું છે, કેવું? આખું, અને એ પણ બાફેલું. એટલે કે આખું બાફેલું ઈંડું છે આપણા શરીરની અંદર 3 કલાક અને 30 મિનિટમાં પચી જાય છે. એવી રીતે ગ્લાસમાં 8 કલાકનો સમય જોઈ છે એમને. ત્યાર પછી અડધું બાફેલું ઈંડું, આ પણ બાફેલું જ છે પણ કેવું છે? અડધું છે, પેલું આખું હતું. તો અડધું બાફેલું ઈંડું છે તમારા શરીરની અંદર 3 કલાકની અંદર પચશે, અને ગ્લાસ છે એની અંદર જે પાચક રસ છે એમાં જો નાખવામાં આવે તો 6 કલાક અને 30 મિનિટ જેટલો સમય લાગશે. ત્યાર પછી છેલ્લું ઉદાહરણ જોઈએ, કાચું ઈંડું. ઓલા 2 બાફેલા ઈંડા હતા, હવે આવ્યું કાચું ઈંડું, એટલે કે બાફ્યા વગરનું ઈંડું છે. કાચું ઈંડું છે આપણે પચવામાં 1 કલાક અને 30 મિનિટ એટલે ઓછો સમય માંગે છે, અને જે ગ્લાસ છે ગ્લાસની અંદર તમે નાખો તો એની અંદર 4 કલાકમાં એ ઈંડું છે એ પચશે. તો વિદ્યાર્થી મિત્ર, આ હતું જે કોષ્ટક કે ડૉક્ટર બ્યુમોન્ટ છે એમને જે પ્રયોગો કર્યા એના આધારે આ કોષ્ટક એમને બનાવ્યું છે. તો આપણા શરીરની અંદર જે પચવામાં ખોરાકને સમય લાગે છે એના કરતાં જે ગ્લાસની અંદર નાખે છે તો ડાયરેક્ટ 2 કલાક સમય લાગે છે પચવામાં. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર, તો આપણું પેટ શું કરે છે? તો કે આપણું પેટ છે સરળતાથી ખોરાક છે એનું પાચન કરી શકે છે, અને ગ્લાસમાં છે ખોરાક પચવામાં 2 સમય લાગે છે એ આપણે આ ડૉક્ટરે જે પ્રયોગો કર્યા એના દ્વારા આપણે જાણી શક્યા છીએ. તો ડૉક્ટર બ્યુમોન્ટે ઘણા પ્રયોગો કર્યા અને પાચનના ઘણા બધા રહસ્યો વિશે આપણને માહિતી આપી. તેમણે જોયું કે ખોરાક છે બહાર કરતાં પેટમાં છે સરળતાથી પચે છે એ આપણે બધાએ આ કોષ્ટક દ્વારા જાણી શક્યા. આપણું પેટ ખોરાક પચવા માટે ભલોવે છે. તો આપણા પેટની અંદર ખોરાક છે એ શું કામ ઝડપથી પચાય છે? તો જોવો મિત્ર, કે આપણા પેટમાં શું થાય છે? તો કે આપણા પેટ છે એની અંદર ખોરાક પચાવવા માટે જે પાચક રસો હોય છે એ એની અંદર ભળે છે, અને શરીરના જે ખોરાકના જે કણો છે એ ઉપર નીચે વલોવાય છે જેથી કરી અને ખોરાક છે એ ઝડપથી પચી જાય છે. ત્યાર પછી જુઓ કે ડૉક્ટરે એ પણ જોયું કે જ્યારે માર્ટિન દુઃખી હોય છે ત્યારે એનું પાચન છે એ સરળતાથી થતું નથી. હવે વિદ્યાર્થી મિત્ર, અહીંયા માર્ટિનની વાત કરી છે પણ આપણે આપણી વાત કરીએ તો આપણે પણ ઘણી વખત ખોરાક છે પચતો નથી. ઘણી વખત આપણે દુઃખી હોઈએ ત્યારે ખોરાક નહીં પચે. શું કામ? તો કે આપણા મનની જે અસર છે એ આપણા શરીરમાં ખોરાક ઉપર પડે છે, એટલા માટે ખોરાક પચાવવામાં થોડીક વાર લાગતી હોય છે. એ પણ ડૉક્ટર બ્યુમોન્ટે સાબિત કર્યું છે. તેમણે એ પણ જોયું કે રસ પેટમાં છે તે દાહક છે. શું તમે કોઈને એસિડિટી વિશે વાત કરતા સાંભળીએ છીએ? તો વિદ્યાર્થી મિત્ર, એસિડિટી આ શબ્દ તમે તમારા પરિવારમાં કુટુંબમાં કોઈ પાસે દાદા દાદી કે મમ્મી પપ્પા પાસે એસિડિટી એવો શબ્દ સાંભળ્યો હશે, ગેસ થાય છે એવો શબ્દ પણ સાંભળ્યો હશે. તો આ એસિડિટી શું છે? તો કે જ્યારે માણસને વધારે સમય ભૂખ્યો રહે અથવા તો એ સરખો જમે નહીં, વધારે સમય ભૂખ્યો રહ્યો હોય અથવા તો વધારે સરખું જમ્યો ન હોય અથવા તો એને જે જમ્યો છે એ બરોબર પાચન થતું ન હોય ત્યારે આપણા શરીરની અંદર એસિડિટી એટલે કે શરીરની અંદર જે બળતરા થાય છે ગેસ થાય છે એને આપણે એસિડિટી તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્ર, આપણા શરીરની અંદર ખોરાક છે એ વ્યવસ્થિત આપણે સમજવું હોય તો એનું પાચન તંત્ર જે છે એ સમજવું પડે. તો આપણા શરીરની અંદર આપણે શરૂઆત ક્યાંથી કરીએ છીએ ખોરાકની? તો કે મોંમાં મૂકીએ છીએ ત્યારે મોંની અંદર દાંત વડે ખોરાક છે એ ચાવવામાં આવે છે, એટલે કે મોંની અંદર છે એ થોડો ખોરાક ચાવવામાં આવે છે. ત્યાર પછી એ ખોરાક છે એ દાંત વડે ચાવીએ છીએ અને એની અંદર જે લાળ ગ્રંથિ હોય છે એમાંથી જે લાળ રસ છે એ ખોરાકમાં ભળે છે અને ખોરાક છે
એ પોચો બને છે અને મીઠો પણ બને છે અને ખોરાક છે એ ધીમે ધીમે પછી અન્નનળીની અંદર ઉતરી જાય છે અને જઠરમાં એ ખોરાક છે એ પોચે છે એમાં પણ થોડોક ખોરાક છે વલોવાય છે એની અંદર જે પાચક રસ્તો હોય છે એ ભળે છે ત્યાર પછી પાચક રસ છે એ શરીરની અંદર ભળે છે અને ખોરાક છે એનું પાચન થતું હોય છે પછી એમાંથી જઠરમાં ન પચેલો ખોરાક છે એ નાના આંતરડામાં પહોંચે છે જે ખોરાક છે એનું જઠરમાં પાચન નથી થયું એટલે કે ન પચેલો ખોરાક છે એ નાના આંતરડામાં પહોંચે છે પછી નાના આંતરડાની અંદર થોડો ખોરાક છે એ પચે છે અને બીજો ખોરાક છે એ પાછો મોટા આંતરડામાં જાય છે અને મોટા આંતરડાની અંદર પણ થોડો ખોરાક છે એ પચે છે અને જે ખોરાકની અંદર જે પાણી છે એનું શોષણ થઈ જાય છે એટલે કે પાણી છે એ શોષાઈ જાય છે અને જે ન પચેલો ખોરાક હોય પચવામાં જે વ્યવસ્થિત પચ્યો નથી એ બધો ખોરાક છે એ મળ દ્વારા આપણે બહાર કાઢીએ છીએ તો આ રીતે વિદ્યાર્થી મિત્ર આપણા શરીરની અંદર પાચન તંત્ર છે એ કામ કરે છે એટલે કે શરીરની અંદર આપણો ખોરાક છે આ રીતે ધીમે ધીમે બીજા બધા અવયવોની અંદર જઈ અને પચે છે અને ન પચેલો ખોરાક છે એ આપણે ખરાબ જે છે એ મળ દ્વારા બહાર કાઢીએ છીએ તો વિદ્યાર્થી મિત્ર આ હતું આપણે બારીવાળું પેટ માર્ટિનનું જે ડોક્ટરે અલગ અલગ પ્રયોગો કર્યા એ આપણે જોયું તો વિદ્યાર્થી મિત્ર આજનું તમારું હોમવર્ક કે આ બારીવાળું પેટ એ જે વાર્તા છે એ સારા અક્ષરે તમારે એક વખત લખવાની છે અને જે આ ડૉક્ટર બ્યુમોન્ટ છે એને જે કોષ્ટક આપણને આપેલું છે જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે તો આ કોષ્ટક છે એ પણ સરસ રીતે લખવાનું છે આભાર